નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાઈન રૂમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર. ચૈત્ર નવરાત્રમાં માં અંબાજીના ઘર બેઠા દર્શન કરવાનો લાવો આપણને મળી રહ્યો છે. અમારા દર્શક મિત્ર દ્વારા વિડીયો બનાવી અને માં અંબાજીના ગર્ભગૃહના દર્શન થઈ રહ્યા છે. તો ચૈત્ર નવરાત્રમાં આપ પણ આ અવસર માણો નવસારી લાઈવ ઉપર અને ઘર બેઠા આરાસુરી માં અંબાના ગર્ભગૃહના આપ પણ દર્શન કરી ધન્યતાની અનુભૂતિ પ્રાપ્ત કરો. બોલ માડી અંબે, જય જય અંબે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા લૂથી એટલે કે હીટસ્ટ્રોકથી બચવા માટેની એક એડવાઇઝરી રજૂ કરવામાં આવી છે, જેની અંદર કહેવામાં આવ્યું છે કે સાવધાન રહો, લક્ષણો ઓળખો અને સાવચેતી રાખો. ગરમ લાલાશ અને શુષ્ક ત્વચા, માથાના દુખાવો, શ્વાસોશ્વાસ અને હૃદયના ધબકારા ઝડપથી થવા લાગવા, શરીરનું તાપમાન વધારે લાગે, ઉબકા અને ઉલટી થવી અને સ્નાયુઓ ખેંચાવા અથવા તો એની અંદર નબળાઈ આવી, આ તમામ લક્ષણો જે ખરા એ હીટ લૂ લાગવાના હોઈ શકે છે. એના માટે બચવા શું કરવું? તો કે વધુ પડતું પાણી પીવું, ઠંડી જગ્યાએ રહેવું અને આરામ કરવો અને સ્નાન કરતું રહેવું, અને જો વધુ તકલીફ હોય તો ચોક્કસથી ડોક્ટરની મુલાકાત કરવી અથવા તો 108 એમ્બ્યુલન્સને કોલ કરવો. ગઈકાલે નવસારી નગરની અંદર RSS દ્વારા નવસારી નગર પથ સંચલનના કાર્યક્રમ હેઠળ તાલબદ્ધ રીતે બેન્ડની સાથે RSSના યુવાનોએ એક પરેડ માર્ચનું આયોજન કર્યું હતું, જે આકર્ષણનું કેન્દ્ર બની હતી. પોતાની શિસ્તતા અને સંચલન માટે ખૂબ જ ખ્યાતનામ સંસ્થા એવી RSS સંસ્થા અને નવસારીના નગરની અંદર જ્યારે તેઓ પોતાના સ્વયંસેવકો સાથે એક પેટ્રોલિંગ કરે છે, ફૂટ માર્ચ કરે છે, તો જેથી કરી અને યુવાનોને પણ રાષ્ટ્રપ્રેમ અને દેશહિતની ભાવના જાગૃત થાય છે, અને જેના દૃશ્યો ગઈકાલે નવસારીના મુખ્ય માર્ગ ઉપર જોઈ શકાયા હતા. અને ખૂબ જ શિસ્તતાબદ્ધ તાલબદ્ધ રીતે નાના બાળકોથી લઈ અને વડીલો સુધીના તમામ RSSના સ્વયંસેવકો આ ફૂટ માર્ચ ની અંદર આ પરેડની અંદર જોડાયા હતા. સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે હવે ધોરણ 9-10 અને 11-12, ધોરણ 9-10ની અંદર ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ, જ્યારે 11-12ની અંદર ધ કોમર્સ સ્કૂલ, સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર ધ કોમર્સ સ્કૂલનું આયોજન કરવામાં આવ્યું છે કે જેમાં ધોરણ 11 અને 12 માટે સ્પેશિયલ કોમર્સ સ્કૂલ સ્ટાર્ટ કરવામાં આવી છે, અને જેના ફ્રી ડેમોના વર્ગો જે ખરા 18 એપ્રિલથી શરૂ થવા જઈ રહ્યા છે. જનતાનું કહેવું છે કે સાહેબે કટકી આપવાની ના પાડી માટે ડોલી તળાવનું કામ શરૂ થયું નથી. વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવનો વિશેષ અહેવાલ. માત્ર 2 જ કલાકમાં મામા અને ભાણીએ પોતાનો જીવ ગુમાવ્યો. વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવનો ખાસ અહેવાલ. નવસારીના સિંધી સમાજ દ્વારા ચેટી ચાંદની ઉજવણી કરવામાં આવી. વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવનો વિશેષ અહેવાલ. ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર. તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં. નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો. શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી, ફાયર સેફટી, એલિવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો. 1 રૂમ રસોડો અને 2 રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે. ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો. તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક, વિદ્યાભારતી સ્કૂલની પાછળ, શાંતાદેવી રોડ, નવસારી. અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292. નવસારી જલાલપુર તાલુકા પેન્શનર મંડળની કારોબારી સભા યોજાઈ. નવસારી જલાલપુર તાલુકા પેન્શનર મંડળની કારોબારી સભા પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમ નવસારીમાં પ્રમુખ દિનેશભાઈ મિસ્ત્રીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. સભાનો આરંભ સર્વધર્મ પ્રાર્થનાથી કરવામાં આવ્યો. પ્રમુખ દિનેશભાઈ મિસ્ત્રીએ સૌને આવકારી સભામાં સૌનું સ્વાગત કર્યું હતું.
નવસારીનો હર્દ સભો વિસ્તાર એટલે કે ટાવર, અને ટાવરની પાસે લક્ષ્મણ હોલની બાજુમાં વર્ષો જૂની એક યુરિનલ એટલે કે મૂતરડી આવી છે કે જ્યાં આજુબાજુના દુકાનદારોથી લઈ અને વેપારીઓ તેમજ ગ્રાહકો જે ખરા એ મૂત્ર વિસર્જન માટે ત્યાં જાય છે. પણ પરિસ્થિતિ એવી બની છે કે એની હાલત બધી બદતર બની ચૂકી છે. કોઈ જ રખરખાવ નથી, કોઈ જ સાફસફાઈ નથી અને સેનેટરી વિભાગે જાણે હાથ ઊંચા કરી દીધા હોય એવું લાગી રહ્યું છે. ત્યાં કહેવાતા ગાંધીના ગુજરાતની અંદર દારૂબંધીના લીલા લહેર ઉડી રહ્યા છે. તમે જોશો તો ત્યાં તમને વિસ્કીની બોટલોથી લઈ અને દેશીની પોટલીઓ મોટી સંખ્યામાં જોવા મળશે. આજુબાજુના વેપારીઓ ત્રાહિમામ પોકારી રહ્યા છે કે ભાઈ દુર્ગંધ આવે છે, અમારે ધંધો કઈ રીતે કરવો. પણ નવસારી વિજલપોર નગરપાલિકાના સત્તાધીશો ઘેરી નીંદમાં સૂતા હોય એવું લાગી રહ્યું છે. સ્વચ્છ નવસારી જવાબદારી અમારીની મોટી મોટી બૂમરાણ મારતા નેતાઓને જણાવવાનું કે વોર્ડ નંબર 4માં 4 દિવસથી કચરો ઉચકવા માટે કોઈ જ પહોંચ્યું નથી અને જાગૃત દર્શક મિત્રો અમને ફોટો અને વિડીયો મોકલી રહ્યા છે. જ્યાં જુઓ ત્યાં નવસારીમાં કચરાનું સામ્રાજ્ય વિસ્તરવા પામ્યું છે અને કોઈ જ પ્રકારની સફાઈ નથી થતી અને એ સંદર્ભે લોકો બૂમાબૂમ કરે છે. કારણ કે 52માંથી 51 સીટો આપ્યા પછી પણ જો આ જ રીતે વ્યવહાર થવાનો હોય તો જનતા અકળાઈ રહી છે. સામા ઇલેક્શને જોજો કે લેવાના દેવા ન થઈ જાય. માટે કરી સત્તાધીશોને બે હાથ જોડી વિનંતી કે કચરાને ઉઠાવો, નહીં તો એવું થશે કે નવસારી વિશ્વની સૌથી મોટી કચરા પેટીમાં ફેરવાઈ જશે. નવસારી લોકસભાના ભાજપના ઉમેદવાર સીઆર પાટીલ 18મીએ ફોર્મ ભરશે. પરંપરાગત સાડી પહેરેલ લિંબાયતની 20,000 મહિલાઓની હાજરી સાથે પાટીલનું શક્તિ પ્રદર્શન. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329. ચીખલીના ઢોલુંબર ગામેથી 26,000 નો દારૂ પકડાયો. ખેરગામ પોલીસને માહિતી મળી કે ચીખલી તાલુકાના ઢોલુંબર ગામે રહેતા બુટલેગર અવિનાશ સુરેશ હારડે તેના ઘરમાં છૂટક વેચાણ માટે દારૂનો જથ્થો સંતાડીને રાખ્યો છે. આ બાતમીના આધારે ખેરગામ પોલીસની ટીમે ઢોલુંબરના જંજાર ફળિયામાં રહેતા અવિનાશ સુરેશ હારડેના ઘરે છાપો મારતા ત્યાં છૂટક વેચાણ માટે સંતાડીને રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારૂ વિસ્કીની નાની મોટી બોટલો મળીને કુલ રૂપિયા 25,575 કિંમતનો દારૂનો જથ્થો મળી આવતા પોલીસે દારૂનો આ જથ્થો કબજે કરી પોલીસને જોતા ભાગી છૂટેલ બુટલેગર અવિનાશ સુરેશ હારડેને વોન્ટેડ જાહેર કરી તેના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવા સાથે ખેરગામ પોલીસના પીએસઆઈ એમબી ગામિત આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે. વાંસદા ખાંભલા રોડ પર ધાકમાળ ગામે બાઇક સ્લીપ થતા બાઇક ચાલકનું મોત અને મહિલાને ઇજા. વઘઈ તાલુકાના બરડા ગામે નીચલું ફળિયામાં રહેતા અને મજૂરી કામ કરતા 26 વર્ષીય રાહુલ રમણભાઈ સોળે ગત 9મી એપ્રિલે તેમની મોટરસાયકલ પર વાંસદાના ખાંભલા ગામના કમદી ફળિયા ખાતે રહેતી એક મહિલાને બેસાડી બેફામ ઝડપે વાંસદા ખાંભલા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન રાહુલ સોળે એ ધાકમાળ ગામે નવા ફળિયામાં આવતા વળાંકમાં બાઇક પરથી કાબુ ગુમાવી બાઇકને રસ્તાની રોંગ સાઇડે ગટરમાં ઉતારી દેતા તેની સાથે બાઇક પર બેસેલ મહિલાને ડાબા હાથે અને ડાબા પગે ફ્રેક્ચર થયું હતું. જ્યારે રાહુલને પોતાને પણ શરીરે તેમજ માથામાં પાછળના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું સ્થળ પર મૃત્યુ નિપજ્યું. આ અંગે બાઇક પર પાછળ બેસેલ મહિલાએ મૃત બાઇક ચાલક રાહુલ વિરુદ્ધ વાંસદા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મૃત બાઇક ચાલક રાહુલ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે વાંસદા પોલીસના પીએસઆઈ એએચ પટેલ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે. ગણદેવી નવસારી રોડ પર રહેજ ગામે કાર અડફેટે શ્રમિક મહિલાનું મોત. ગણદેવીના રહેજ ગામે તળાવ ફળિયામાં રહેતા અને મજૂરી કામ કરતા 46 વર્ષીય મહિલા મધુબેન ખુશાલભાઈ હળપતિ ગત 20મી માર્ચે નવસારી ગણદેવી રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન રહેજ ગામની હદમાં આવેલ એસઆર પેટ્રોલ પંપ પાસે બિલ્લીમોરા ખાતે કદમ એપાર્ટમેન્ટમાં રહેતા 80 વર્ષીય કાંતિ બુદ્રદાસ પંચાલે તેની સિઝુકી બ્રેઝા કારને બેફામ ઝડપે હંકારી મધુબેન હળપતિને અડફેટે લઈ પાછળથી ટક્કર મારતા તેમને જમણા હાથમાં અને જમણા થાપાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું. આ અંગે રહેજ ગામના નવીનભાઈ હળપતિએ અકસ્માત કરનાર કાર ચાલક કાંતિ ભુદરદાસ પંચાલ વિરુદ્ધ ગણદેવી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાંતિ પંચાલ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે ગણદેવી પોલીસના પીએસઆઈ વિજય પટેલ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે.
જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન 33.8 ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન 23.6 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવા પામ્યું હતું. ભેજની વાત કરવામાં આવે તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ 81% અને સાંજ દરમિયાન 53% રહેવા પામ્યું હતું. પવનની ગતિની જો વાત કરવામાં આવે તો 3.6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો. શું તમે મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમ ખરીદવા માંગો છો? તો આજે જ પહોંચી જાઓ ઉમિયા મોબાઈલ, કે જ્યાં તમને દરેક કંપનીના તમામ મોડેલોના મોબાઈલ હાજર સ્ટોકમાં મળી રહેશે. સાથે જ તમને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ જેવી કે એસી, એલઈડી ટીવી, ફ્રીઝ, એર કુલર, સ્પીકર, હેડફોન, મિની પંખા તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક્સ એસેસરીઓ પણ ઉપલબ્ધ છે. તો આજે જ સંપર્ક કરો ઉમિયા મોબાઈલ. સરનામું નોંધી લો, ઉમિયા મોબાઈલ, ગણેશ શુદ્રા રોડ, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો.